નમસ્કાર મિત્રો વિડીટી ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનો રહેશે અને અહીંયા આપણે જે મટિરિયલ યુઝ કર્યું છે તે બધું મટીરિયલની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો અહીંયા મિત્રો આપણે જે મટિરિયલ છે તે વેબસાઇટમાં આપેલું છે અને તેના માટેનો એક કોડ પણ આપેલો છે બંને તમને વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચલો મિત્રો એ વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે જે અહીંયા જે બીટમાર્ક અને ઇફેકવાળી પ્રિસિયટ છે તેને તમારે ઇમ્પોર્ટ કરી દેવાની છે ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તેને ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ છે જોઈ શકો છો અહીંયા આપણે જે ઇમેજ છે તેને એડ કરવાનું રહેશે તો ઇમેજને એડ કરવા માટે અહીંયા જે પ્લસ વાળો એકાઉન્ટ આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઈમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારી ઇમેજને સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા જે સ્ટેટસ છે તેની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો બે બટન ઉપર ક્લિક કરી અહીંયા જે ઇમેજ આપેલું છે તેની આગળ લોંગ પ્રેસ કરી દેવાની રહેશે અહીંયા અને આ ઇમેજને તમારે સૌથી નીચેની સાઈડ લાવી દેવાનું રહેશે તો અહીંયા હું સૌથી નીચેની સાઇડ ઇમેજને લાવી દઉં છું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું ઇમેજ સૌથી નીચેની સાઈડ આવી ગયું છે અને તેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે જોઈ શકો અહીંયા હું તમને બતાવી દઉં છું જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે જે ટેક્સ પીએનજી છે તેને એડ કરવાની રહેશે તો ટેક્સ પીએનજીને એડ કરવા માટે પ્લસ વાળા પ્લસવાળા પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું ટેક્સ પીએનજી સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા થ્ર જોઈ શકો છો કે મેં ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો જે ટેક્સ પીએનજીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા જે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા રોટેડવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા તમારે નેવ ડિગ્રી કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ પીએનજી છે તેને આ રીતે કોર્નરમાં એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું એડજસ્ટ કર્યા બાદ અહીંયાથી સિમ્પલી આપણે બેગ જતા રહીશું તો અહીંયા હું બેગ જઈ અને અહીંયા જે ટેક્સ પીએનજી છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને તમારે સૌથી નીચેની સાઈડ લાવી દેવાની રહેશે તો અહીંયા મિત્રો જે આપણું ઇમેજ આપેલું છે તેની ઉપરની સાઈડ આ ટેક્સ પીએનજીને એડજસ્ટ કરી દેવાની રહેશે આ રીતે તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે સિમ્પલી તમારે અહીંયા જે ટેક્સ પીએનજી અને ઇમેજ છે બંને એડ કરશો ને સ્ટેટસ તૈયાર થઈ જશે તો સિમ્પલી હવે આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે પહેલાં નંબરનો ઓપ્શન બતાવશે વિડીયો તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેઇટ કરી લેવાની રહેશે તો અહીંયા આપણે વેઇટ કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બિલાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત